नमस्कार विद्यार्थी मित्रों, आपणे જોવાનું છે ધ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે એનું ગુજરાતી શું થશે? નામયોગી અવ્યય. નામયોગી અવ્યયનો ઉપયોગ તમે ક્યારે કરી શકો છો? તો કે અમુક વ્યક્તિ, અમુક વસ્તુ કે અમુક પ્રાણી જ્યાં છે તે સ્થળનું શું કરે છે? નિર્દેશ કરે છે. એ જગ્યા મતલબમાં હું એમ કહું, હાથમાં રબર પકડીને ઊભો રહું તો કેવા થાય કે રબર ક્યાં છે? તો તમે શું કહેશો? જવાબ, હાથમાં છે. તો હાથ એ એક જગ્યા થઈ, સ્થળ થઈ. તો કહેવાનો મતલબ એ કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે, તેને શું કહેવામાં આવે છે? પ્રિપોઝિશન. ત્યાર પછી આપેલું છે એનું પ્રિપોઝિશનની અંદર વપરાતા શબ્દો. પહેલો શબ્દ છે ઇન. ઇન એટલે ગુજરાતી શું થશે? માં અથવા અંદર. બીજો આપેલો છે ઓન. ઓન એટલે શું થશે? ઉપર. ત્રીજો આપેલો છે અંડર. અંડર એટલે શું થશે? નીચે. ચોથો આપેલો છે નિયર. નિયર એટલે શું થશે? પાસે. પછી આપેલો છે બિટવીન. બિટવીન એટલે વચ્ચે. ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે શું થશે? ની આગળ. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે શું થશે? પાછળ. નેક્સ્ટ ટુ, ની પડખે. ઓપોઝિટ એટલે સામે, વિરુદ્ધમાં હોય છે. ચલો પહેલું જોઈએ ઇન. ઇન કઈ રીતના હશે? તો કે અહીંયા એક બોક્સ આપેલું છે અને એની અંદર હું દડો મૂકું છું. તો કેવા થાય કે ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. દડો છે એ બોક્સની અંદર છે. ક્યાં છે? બોક્સની અંદર. કહેવાય છે, એકનું કહેવાય. ત્યાર પછી ઓન. ઓનની અંદર પણ સેમ બોક્સ છે, ઉપર દડો મૂકું છું. તો આને શું કહેવામાં આવશે? ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. ત્યાર પછી નિયર. નિયર એટલે શું થશે? નજીક. બોક્સ છે, એની નજીક મેં શું મૂકેલો છે? દડો મૂકેલો છે. તો કેવા થાય? ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. ત્યાર પછી અંડર. અંડર એટલે શું થશે? નીચે. બોક્સ છે, એની નીચે હું દડો મૂકું છું. તો શું કહેવા થશે? ધ બોક્સ ઇઝ અંડર ધ બોક્સ. ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. ત્યાર પછી ઇન ફ્રન્ટ ઓફ, ની આગળ. આગળના ભાગમાં હોય, એટલે પાછળ કોઈ વસ્તુ દેખાતી હશે અને આગળ એ હશે. બિહાઇન્ડ એટલે પાછળ. આગળ કોઈક વસ્તુ હશે અને પાછળ એ હશે. નેક્સ્ટ ટુની પડખે, બાજુમાં હશે. ઓપોઝિટ એટલે સામે. ચલો એક્ઝામ્પલ દ્વારા જોઈએ. પહેલું, ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વેસ. ચલો ફૂલો ક્યાં છે જુઓ? તો ફૂલદાનીની અંદર છે. તો શું આવશે? ઇન. ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. બેગ છે એ ટેબલની ઉપર છે. ધ બોલ, દડો જુઓ, હલો ક્યાં છે? બેડની નીચે. નીચે એટલે અંડર. ધ બોલ ઇઝ અંડર ધ બેડ. પછી માણસ. માણસ જુઓ તો ક્યાં ઊભો છે? કારની નજીક. ધ મેન ઇઝ નિયર ધ કાર. ત્યાર પછી બસ જુઓ ક્યાં આપી છે? બે કારોની વચ્ચે. ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ચેર ક્યાં છે? ટેબલની પાછળ છે ને. તો શું આવશે? બિહાઇન્ડ.
ધ ટીચર શિક્ષક ક્યાં છે ટેબલની આગળ છે તો ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ આઠમું ધ ગર્લ ઇઝ કોલેજે ગયા હર મધર છોકરી ક્યાં છે તેમની માતાની પડખે એટલે શું આવશે નેક્સ્ટ ટુ ત્યાર પછી નવમું ધ ગાર્ડન ઇઝ કોલેજે ગયા ધ સ્કૂલ સ્કૂલની કેવું છે સામે છે ને એકદમ સામે જુઓ તો શું આવશે ઓપોઝિટ ચલો ત્યાર પછી તમારે આ ખાલી જગ્યા જે ઉદાહરણ જે કંઈ છે જેટલું આ વિડીયોની અંદર આપેલું છે એ બધું જ તમારે લખવાનું છે ચલો એક્સરસાઇઝની અંદર શું કીધું ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બેક બ્રેકેટ્સ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો ચલો ઉપર શબ્દ જોઈએ એ જ શબ્દ છે બધા પહેલો શબ્દ ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી ચલો વેલ એટલે કૂવો કૂવો ક્યાં છે ઝાડની નીચે તો શું આવશે અંડર ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ કાર બસ ક્યાં છે કારની આગળ છે તો ઇન ફ્રન્ટ ઓફ સંજના ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા હર મધર સંજના તેમની માતાની પડખે ઊભી છે નેક્સ્ટ ટુ ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ ડોર બોય છોકરો ક્યાં છે દરવાજાની પાછળ તો શું આવશે બિહાઇન્ડ ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ બેગ બુક ક્યાં છે બેગની અંદર તો શું આવશે ઇન કેતકી ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ કેતકી છે એ સાયકલની પાછળ છે તો શું આવશે બિહાઇન્ડ ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ બોલ છે ક્યાં છે ટેબલની ઉપર તો શું આવશે ઓન ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ બેંક છે એ સ્કૂલની સામે છે તો શું આવશે ઓપોઝિટ ધ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી ઘર છે એ વૃક્ષની નજીક છે તો શું આવશે નિયર ધ ટ્રેક્ટર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ ટ્રેક્ટર છે એ ઘરની આગળ છે તો શું આવશે ઇન ફ્રન્ટ ઓફ ધ કપબોર્ડ ઇઝ ખાલી જગ્યા ધ ચેર ચલો કબાટ ક્યાં દેખાય છે ખુરશીની પાછળ તો શું આવશે બિહાઇન્ડ ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ કર્ટેન ચલો કર્ટેન એટલે શું થશે પડદો છોકરી છે એ પડદાની આગળ છે તો ઇન ફ્રન્ટ ઓફ ધ એપલ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ સફરજનો જ્યાં છે ટોપલીની અંદર ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ અમ્બ્રેલા છોકરી ક્યાં છે છત્રીની અંદર તો શું આવશે ઇન ચલો સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ નકશાનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ચલો નકશાનો અભ્યાસ કરવા માટે આ તમામ જે નામ છે એ તમારે યાદ રાખવાના છે પણ કઈ કઈ જગ્યાએ કઈ વસ્તુ આવી છે તે આ સ્ટેશન રોડ અહીંથી આમ જવાનું અહીંથી આમ જવાનું છે અહીંથી આમ જવાનું છે તો આ રીતના તમારે જવાનું છે પહેલી ખાલી ધ બેંક ઇઝ ખાલી જગ્યા એમઝી રોડ એન્ડ એરપોર્ટ રોડ ચલો અહીંયા જોશું એ બિટવીન એટલે વચ્ચે નેક્સ્ટ ટુ એટલે પડખે નિયર એટલે પાસે એટ ધ કોર્નર ઓફ એટલે શું થશે ખૂણામાં બે ખૂણા પડતા હોય ને અહીંથી આમ તો આ કહેવાય ખૂણામાં છે ઇન ફ્રન્ટ ઓફ આગળ બિહાઇન્ડ એટલે પાછળ ઓપોઝિટ એટલે સામે ચલો બેંક ઇઝ ખાલી જગ્યા એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ બેંક છે એ આ એમજી રોડ અને એરપોર્ટ રોડની ક્યાં છે કોર્નરમાં ખૂણામાં છે ને તો શું આવશે પહેલાની અંદર એટ ધ કોર્નર ઓફ ધ રેલવે સ્ટેશન ઇઝ ખાલી જગ્યા ધ પોસ્ટ ઓફિસ ચલો રેલવે સ્ટેશન છે એ પોસ્ટ ઓફિસની કેવું છે પડખે છે ચલો આ રેલવે સ્ટેશન આ પોસ્ટ ઓફિસની પડખે છે તો શું આવશે નેક્સ્ટ ટુ
ધ બસ સ્ટોપ ઇઝ ખાલી જગ્યા ધ હોટેલ. ચલો બસ સ્ટોપ છે એ હોટેલની ક્યાં છે? આગળની ભાગમાં છે. અહીંથી આપણે આમ જઈએ ને તો અહીંયા ક્યાં આવે? ની આગળ. તો શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ. ધ ટાઉન હોલ ઇઝ ખાલી જગ્યા ધ બેંક. ટાઉન હોલ છે એ બેંકની પાછળ છે. બેંક અહીંયા છે તો આ ક્યાં રહી ગયું? પાછળ રહી ગયું. તો શું આવશે? બિહાઇન્ડ. ધ લાઇબ્રેરી ઇઝ ખાલી જગ્યા ધ ટુ સ્કૂલ. ચલો લાઇબ્રેરી છે એ સ્કૂલની કેવું છે? પાંચ પડખે છે. બરાબર. તો શું આવશે? નેક્સ્ટ ટુ. ધ સિનેમા હોલ ઇઝ ખાલી જગ્યા ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. ચલો સિનેમા હોલ છે એ ટાઉન હોલ અને બેંકની કેવું છે? વચ્ચે. તો શું આવશે? બિટવીન. ધ એરપોર્ટ ઇઝ ખાલી જગ્યા ધ હોસ્પિટલ. ચલો એરપોર્ટ છે એ હોસ્પિટલની કેવું છે? સામે. એટલે શું આવશે? ઓપોઝિટ. ધ પાર્ક ઇઝ ખાલી જગ્યા ધ હોસ્પિટલ. પાર્ક. પાર્ક છે હોસ્પિટલની કેવું છે? પાછળ. તો શું આવશે? બિહાઇન્ડ. ધ પોલીસ સ્ટેશન ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. પોલીસ સ્ટેશન છે એ એરપોર્ટની કેવું છે? સામે. આ એરપોર્ટ છે ને સામે કહેવાય ને. તો શું આવશે? ઓપોઝિટ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા ધ પોલીસ સ્ટેશન. પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશનની પડખે છે. એટલે શું આવશે? નેક્સ્ટ ટુ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાલી જગ્યા છે, ઉપરની ખાલી જગ્યા છે, બરાબર, ચિત્ર ન દોરો તો ચાલશે, ખાલી જગ્યાઓ તમારે લખવાની છે. અને આગળના સ્ટાર્ટિંગની અંદર શબ્દ આવ્યા હતા એ શબ્દ વ્યવસ્થિત સારા અક્ષર કમ્પ્લીટ બધું લખવાનું છે, બરાબર. જવાબ જવાબ બધાના હું બોલતો ગયો છું એટલે જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવાનો, બરાબર. આખો વિડીયો જોશો તો જ તમને ખાલી જગ્યાના જવાબ મળશે. Thank you.